मित्रों धोरण 12 આજનો ધોરણ 11 અને 12 આજનો આપણો વિષય છે વાદાત્મક ગદ્ય। હવે વાદાત્મક ગદ્ય છે ને એની થોડી ઘણી સ્પષ્ટતા કરવાની બાકી છે, તો સૌથી પહેલા તમને લોકોને સ્પષ્ટતા કરી દો। જો ભાવાત્મક ગદ્ય છે એ આપણે શીખી ગયા બરાબર, ભાવાત્મક ગદ્યમાં મુદ્દાઓ તમને આપ્યા હતા એના ઉપરથી તમારે આખો ભાવાત્મક ગદ્ય બનાવવાનો હતો, પણ જ્યારે વાદાત્મક ગદ્ય છે એમાં તમને કોઈ મુદ્દા નહીં આપ્યો હોય, આખો એક પેરેગ્રાફ આપેલો હોય છે, એ પેરેગ્રાફને તમારે પુનઃ ફરીથી વ્યવસ્થિત ગોઠવવાનો ગોઠવવાનો એટલે લાઈનમાં તો આપેલો જ હશે, પણ એ પેરેગ્રાફમાં વચ્ચે વચ્ચે તમારે તમારી વાતો છે એ ઉમેરતી જવાની છે। તો પણ તમે વચ્ચે વચ્ચે જે વાતો ઉમેરો છો એ વાતોને કેવી રીતે ઉમેરશો? તો સૌથી પહેલા જો ફરીથી કહું છું, પેરેગ્રાફ આપેલો જ હશે આખે આખો, પેરેગ્રાફમાંથી તમારે કંઈ કાઢવાનું નથી, પણ પેરેગ્રાફમાં જે વાત કરવામાં આવી છે એ વાતને થોડીક નવી રીતે તમારે કહેવાની છે, બાકી એમાં તમારે કંઈ કરવાનું છે નહીં। તો પહેલા શું કરવાનું છે, તો કે પેરેગ્રાફમાંથી વાક્યો જે છે એ વાક્યોની આગળ વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની અંતમાં તમારે જે દલીલો છે ને એ ઉમેરતી જવાની છે, તમને વાક્યને અનુકૂળ જે દલીલ હોય એ તમારે ઉમેરતી જવાની છે। પછી તો કે એક સાથે બે દલીલ, પહેલું વાક્ય છે એ પૂરું થયું પછી તમે એક દલીલ મૂકી, વળી પાછું એક બીજું વાક્ય એના પછીનું જે શરૂ થયું તો તમે શરૂઆતમાં એક દલીલ મૂકી, તો બે દલીલ આવી રીતના ભેગી ન થઈ જાય પહેલા વાક્યના અંતમાં ને બીજા વાક્યની શરૂઆતમાં, તો બે દલીલ એક સાથે ભેગી ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે સૌથી પહેલા તો દલીલ એટલે શું, તો કે દલીલ એને કહેવાય કે તમે સામેની વાતને ખોટી ઠેરવતા નથી, પણ એ વાતમાં તમે તમારો પક્ષ રજૂ કરો છો, તમે તમારી વાતને રજૂ કરો છો ત્યારે તેને દલીલ કહેવાય છે। ધારો કે હું તમને એમ કહું કે આ જોક છે, તો તમે હું એમ કહું કે આ જોક છે એટલે તમે લોકો સામે તમારી દલીલ શું રાખો છો, મેડમ આ કેસરી રંગનો ચોક છે, તો મારી વાત પણ ખોટી નથી કે આ ચોક છે અને તમારી વાત પણ ખોટી નથી કે આ કેસરી રંગનો ચોક છે, તો બેયની બાબત જ્યારે સાચી થાય અથવા સામા પક્ષે તમે અથવા તો હું એમાં ઉમેરીએ ઉમેરો કયો, મેં પહેલા શું કીધું આ ચોક છે, તો આ તમને વાદાત્મક ગદ્ય આપેલો છે, તમે એમાં ઉમેરો છો મેડમ એ તો સૌ જાણે છે કે આ કેસરી રંગનો ચોક છે, એ તો સૌ કોઈ જાણે છે કે આ કેસરી રંગનો ચોક છે, તો તમે એમાં શું ઉમેરી, તમારી દલીલ ઉમેરી કહેવાય છે, જો એમાં કોઈ શંકા નથી કે આ કેસરી રંગનો ચોક છે, આ દલીલ ઉમેરી જો કેવી રીતે ઉમેરી છે, તો કે હું કહું છું આ ચોક છે, આ વાદાત્મક ગદ્યમાં આપેલું છે કે આ ચોક છે, હવે તમે તમારી દલીલ એમાં ઉમેરો છો, શું ઉમેરો છો એમાં કોઈ શંકા નથી કે આ કેસરી રંગનો ચોક છે, ઉમેરી તમે તમારી દલીલ, આને કહેવાય દલીલો ઉમેરી, જ્યારે આમાંથી જે દલીલ એમાં કોઈ શંકાનું સ્થાન નથી કે આ કેસરી જ ચોક છે, આમે બીજી દલીલ લીધી, ત્રીજી દલીલ આ તમે લઈ શકો, આ કેસરી ચોક છે એમાં કોઈ શંકા એની વિરુદ્ધમાં કોઈ દલીલ નથી। ક્યારેક વાક્યની શરૂઆતમાં ઉમેરો, જો ક્યારેક વાક્યની પછી ઉમેરતા શીખડાવો, વાક્યની શરૂઆતમાં આ ચોક છે તો તમે ઉમેરો છો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ કેસરી ચોક છે, હવે વાક્યની અંતમાં કેમ ઉમેરવાની તો એ શીખડાવો, આ કેસરી ચોક છે એની વિરુદ્ધમાં કોઈ દલીલ નથી, આ વાક્યની ક્યાં ઉમેરી, પાછળ ઉમેરી, આવી રીતના વાક્યની અંતમાં કે વાક્યની શરૂઆતમાં તમે તમારો પક્ષ જ્યારે રજૂ કરો છો ત્યારે તે દલીલમાં પરિવર્તિત થઈ જાય છે। બીજું, આ દલીલો તમને આપેલી રહેશે નહીં, પેપરમાં તમને દલીલ આપેલી હશે નહીં, તમારે આ બધી દલીલો તમારી જાતે યાદ રાખવાની છે, તમને એમ થાય કે સામે લખેલી હશે ચાલો એમાંથી જે સારી લાગે એ હું ભૂલાઈ લઈશ, ના, પેપરમાં માત્ર પેરેગ્રાફ સિવાય કંઈ જ આપેલું હશે નહીં, બધી દલીલો તમારે જાતે યાદ રાખવી પડશે અંદર, આ બધી દલીલો છે કઈ કઈ છે એ વિશે બોલતા નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી,
એ વિશે તો સૌ સહમત છે, આ તો સ્વીકાર્ય બાબત છે, આ વિશે તો વિરોધીઓ પણ બેસંમત છે, એમાં શંકાને કોઈ જ સ્થાન નથી, એની વિરુદ્ધમાં કોઈ દલીલ નથી, આનો કોઈ વિકલ્પ જ નથી, આ તો દીવા જેવું સ્પષ્ટ છે, આઠ કંકણને આરસની શી જરૂર, આ તો એક ના એક બે જેવી વાત છે, આ તો સર્વવિદિત છે, હજી તો આવી 30-40 દલીલો છે, પણ એટલી બધી દલીલો છે એને યાદ રાખવા જઈએ તો મુખ્ય પ્રશ્ન હોય ને એ જ ભૂલાઈ જાય, એટલા માટે આપણે એમાંથી બધી દલીલો કે જે બધાને લાગુ પડે છે એવી આપણે એમાંથી માત્ર થોડીક તારવી લીધી છે અને આપણે હવે એનો ઉપયોગ કરવાનો છે. તો આ સેમાં મૂકવાની હતી? વાક્યની અંતે અથવા શરૂઆતમાં. ક્યાં પડે? તો કે વાક્યના અંતે અથવા તો શરૂઆતમાં. બરાબર, વાક્યને અંતમાં અથવા તો વાક્યની શરૂઆતમાં. હવે તો કે જ્યારે આખો પેરેગ્રાફ પૂરો થઈ જાય, પેરેગ્રાફના અંતમાં તમારે આ મૂકવાનું છે. આખો પેરેગ્રાફ જ્યારે પૂરો થઈ જાય, જ્યારે આપણે એમ કહેતા હોય તેથી જ તો ભોજાએ કબર ખોદી અને નાના બાળકને બચાવ્યું. શું? તો કે આખા પાઠનો સાર આપણે જેમ છેલ્લે લખીએ છીએ એવી રીતના જ્યારે આખો પેરેગ્રાફ પૂરો થઈ જાય, નિષ્કર્ષ તમે લખતા હોય, આખા પેરેગ્રાફ જ્યારે પૂરો થઈ જાય ત્યારે તમે જે છેલ્લે એકાદું વાક્ય લખો છો એ તમારે આ બને છે. શું? આ તો સાબિત થઈ ચૂક્યું છે. આ સર્વ બાબત તો સાબિત થઈ ચૂકી છે, અથવા તો બોલતો પુરાવો છે, એટલે કે બધા જ આ પુરાવા વિશે જાણે છે, પુરાવાની કોઈ જ જરૂર નથી. આમાંથી જે યોગ્ય આપણે પેરેગ્રાફને અનુકૂળ હોય, પેરેગ્રાફની અનુકૂળ જે હોય એ આ ત્રણમાંથી તમે કોઈ પણ એક મૂકી શકો છો. ક્યારે? આખા પેરેગ્રાફના અંતનું જ્યારે વાક્ય લખતા હોય ત્યારે તમે આ લખી શકો છો. આખા પેરેગ્રાફના અંતમાં પહેલા તો કે વાક્યની સાથે સાથે દલીલો મૂકતી ગયા. બીજું શું કહ્યું? તો કે બીજું આપણે કહ્યું કે અંતનો જ્યારે પેરેગ્રાફ પૂરો થતો હતો ત્યારે આપણે આવું કંઈક મૂકી દેતા હતા. હવે તો કે આ બે બાબત તો આપણને ખબર પડી ગઈ, પણ હવે શું કરશું? તો કે હવે જ આપણે લોકો છે, હવે આપણે લોકો ભાઈ જ્યારે એક વાક્ય પૂરું કર્યું અને બીજું વાક્ય શરૂ કરીએ છીએ, જ્યારે એક વાક્ય પૂરું કર્યું, ખાસ સમજો, એક વાક્યમાં દલીલ મૂકી, વાક્ય પૂરું કર્યું, બીજું વાક્ય મૂક્યું, એની દલીલ મૂકી, પૂરી કરી, એવી જ રીતના જ્યારે બે વાક્યો છે, બે વાક્યોની વચ્ચે વચ્ચે ક્યારેક સંયોજક મૂકવાના. હવે સંયોજક એટલે શું? તો કે બે વિચારો રજૂ કરતા હોઈએ. હમણાં મેં તમને કીધું કે આ ચોક છે, વળી એમ કહ્યું કે ના આ કેસરી રંગનો ચોક છે. તો જ્યારે બે વિરોધી વિચારોને તમે રજૂ કરો છો, અથવા તો બે જુદી જુદી બાબતોને તમે જ્યારે રજૂ કરો છો, બે સામસામા પક્ષ હોય એવી રીતના કે એક આવું કહે છે એક આવું કહે છે, જ્યારે બે વિરોધી બાબતોને રજૂ કરો છો ત્યારે તો કે ત્યારે શું? તો કે જો વિરોધી લાગતા વિચારોને રજૂ કરીએ ત્યારે, જો વિરોધી લાગતા વિચારોને આપણે રજૂ કરીએ ત્યારે તેમની વચ્ચે, બે વાક્યોની વચ્ચે કેવા કેવા શબ્દો મૂકવાના, છતાં, પરંતુ, ઉપરાંત, કયા કેવા શબ્દ મૂકવાના છે? છતાં, પરંતુ, ઉપરાંત, આ બાબત તો સર્વવિદિત છે. છતાં એવું પણ માનનારા લોકો છે કે જે માને છે કે ઈશ્વર ખરેખર આ પૃથ્વી પર વસેલો છે. જ્યારે આપણે આસ્તિક ને નાસ્તિક બેની વાત કરતા હોઈએ, એક આસ્તિક એટલે ઈશ્વરમાં માનનાર અને નાસ્તિક એટલે ઈશ્વરમાં ન માનનાર, એટલે કે એક એવો પણ વર્ગ માનનાર છે કે જે માને છે કે ઈશ્વર આ પૃથ્વી પર છે જ નહીં, પરંતુ મોટા ભાગના લોકો આ બાબતથી તો જાણ જ છે, મોટાભાગના લોકોને આ બાબત જાણ જ છે કે પૃથ્વી પર ઈશ્વર એક યા બીજા સ્વરૂપે રહેલો જ છે. તમે બે બાબતોને જ્યારે સામી સામી રજૂ કરો છો, પહેલા એમ કહો છો કે ઈશ્વર નથી, પછી એમ કહો છો કે ઈશ્વર છે, ત્યારે બેની વચ્ચે શું મૂકવાનું છે? છતાં, પરંતુ, ઉપરાંત વગેરે જેવા સંયોજકો વાપરવા, જેથી તમારી દલીલ ઉપર ખાસ ભાર મૂકાશે. ખાસ યાદ રાખજો. શું કામ એને? છતાં
આપણે એમ કહી મેં બાપુ તો કહ્યું નથી હું આજે વાંચી તો આવી જ નથી પણ પ્રયત્ન કરીશ જે આ પણ શબ્દ છે ને એ તો વાંચીને આવી નથી કે તમને આવડતું નથી પછી તો કે પણ પછીનો અંકી છે તમારી દલીલ છે પણ પછીની જે વાત છે એ તમારો આખો જે ભાવ છે એને ફેરવી નાખે છે શું તો કે પણ હું પ્રયત્ન કરીશ એટલે એનો મતલબ એમ કે આજે તમે ભલે વાંચ્યું નથી પણ જે પહેલાનું તમારું વાંચન છે એ આજે તમને કામ આવશે હું આજે સ્કૂલે આવવાની નથી પણ આજે ખાસ વાદાત્મક ગદ્ય શીખવા માટે આવી તો પહેલા શું હતું તો કે નહોતી આવવાની તો તમારો નકારાત્મક વિચાર હતો પણ આજે જે મહત્વનું સમજાવવાનું છે એના માટે થઈને તમે આવ્યા તો તમારો આખો જે જોવાનો તમારા પ્રતિની દ્રષ્ટિનો જે એંગલ છે એ આખો બદલી જતો હોય એટલા માટે છતાં પરંતુ અને ઉપરાંત જેવા શબ્દો છે એ મૂકવા ફરજિયાત બને છે છતાં પરંતુ અને ઉપરાંત આ ત્રણેય શબ્દો છે એનો બે વિરોધી દલીલો જ્યારે આપણે રજૂ કરતા હોય ત્યારે મૂકવા ફરજિયાત બને છે તો એ પહેલા ધોરણ દસ જો તમારે દસે દસ ભાવાત્મક ગદ્ય દસ નંબરનો ભાવાત્મક ગદ્ય જે છે એ તમારે પૂરો થઈ ગયો હોય અને બાકી હોય તો પહેલા એ લખવાનું છે અને જો દસ નંબરનો ભાવાત્મક ગદ્ય થઈ ગયો હોય તો તમારે લોકોને આજે આટલું છે ને લેસનમાં એકવાર લખવાનું છે ખાસ વસ્તુ યાદ રાખજો આજનું જે મેં તમને વાદાત્મક ગદ્યનું લખાવ્યું છે આટલા નિયમોના અનુપ્રયા એટલે તમારો વાદાત્મક ગદ્ય છે પૂરો થઈ જશે વાક્યની શરૂઆતમાં કે અંતમાં એક દલીલ મૂકવાની છે વાક્ય આખો પેરેગ્રાફ જ્યારે પૂરો થઈ જાય છે ત્યારે તમારે આ દલીલ મૂકવાની છે અને જ્યારે બે વિરોધી વાક્યોને રજૂ કરો છો ત્યારે છતાં પરંતુ અને ઉપરાંત જેવા શબ્દો મૂકવાના છે પેરેગ્રાફ તમને પહેલેથી આપેલો જશે તમારે પેરેગ્રાફ લખવાનો જાતે નથી તમારે પણ એ પેરેગ્રાફમાં વચ્ચે વચ્ચે જે આપણી આ ત્રણેય બાબતો છે એને મૂકતી જવાની એટલે તમારો વાદાત્મક ગદ્ય થઈ જાય છે પૂરો જેવી રીતના પહેલેમાં વાદાત્મક ગદ્યમાં તમે આખી સ્ટોરી બનાવતા હતા એવી કોઈ સ્ટોરી એમાં બનાવવાની થતી નથી માત્ર ને માત્ર તમારે લોકોએ શું કરવાનું છે તો કે માત્ર ને માત્ર તમારે લોકોએ જે પેરેગ્રાફ આપેલો છે એમાં દલીલોની સાથે સાથે વાતને રજૂ કરવાની છે અને 12મા ધોરણના લેસનમાં તો આજે તમારે લોકોને આ જ નિયમો આજે મેં તમને જેટલું ભણાવ્યું એટલું ઝોપડામાં અને એકવાર રફ નોટમાં લખી નાખવાનું છે આટલું તમારા મગજમાં ફિટ બેસી ગયું તો તમારો ભાવાત્મક ગદ્યનું 50% કામ થઈ ગયું છે પૂરું બરાબર વાદાત્મક ગદ્યનું 50% તમારું જે કામ છે એ અહીંયા જ પૂરું થઈ જાય છે કે જો તમને લોકોને આટલી બાબત આજની સમજમાં આવી ગઈ હોય તો આ એની પૂર્વ ભૂમિકા છે આટલું આવડશે કે વાદાત્મક ગદ્ય છે એ અડધો તમને આવડી ગયો સમજી લેવાનો છે બીજું દલીલો તમારે પાકી કરવી જ પડશે દલીલો વગર વાદાત્મક ગદ્ય ક્યારેય બની શકે નહીં દલીલો આવડવી ફરજિયાત છે શું કામ એને તો કે એક વાક્ય પછી દલીલ એક વાક્ય પછી દલીલ દલીલનો ઉપયોગ જેટલા વાક્ય હશે એટલી દલીલો તમને આવડવી હોવી જરૂરી છે પાછી એને અનુરૂપ પણ હોવી જોઈએ જો લાગતી વળગતી ન હોય અને તમે ઠોકી બેહારો તો એનો કાંઈ અર્થ બને નહીં તો આટલી વસ્તુ છે કે આજે તમારે પાકી પણ કરી નાખવાની છે અને સાથે સાથે જેથી કરીને પછી વાદાત્મક ગદ્ય આપણે શરૂ કરીએ તો આ જો આવડતું હોય તો વાદાત્મક ગદ્ય ઝડપથી આવડી જતું હોય છે અસ્તુ